શંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામે સર્વે નંબર નવસો સત્યાવીસ પૈકી જમીનમાં ખોટા દસ્તાવેજ અને ખોટા પેઢીનામો રજૂ કરાયા સંખેશ્વર તાલુકાના મોટીચંદુર ગામના સર્વે નંબર નવસો સત્યાવીસ પૈકી જમીનના ખાતેદાર ખાનજી ખોડાજી છે અને તેઓને આ જમીન મૂળ ગિરાસ અને પટમાંથી ગ્રાન્ટ થયેલી અને અમુક જમીનનો ટોચ મર્યાદામાં અને અમુક જમીનનો ઘણોતર ધારમાં ગયેલી આમ સર્વે નંબર નવસો સત્યાવીસ પૈકી જમીનના મૂળ માલિક ખાનજી ખોડાજીના સીધી લીટીના વારસદારો વાઘેલા મહેન્દ્રસિંહ ખાનજી જવાનજી ખાંજી ભરતસિંહ ખાંજી અને મહીપતસિંહ ખાંજી છે આ નવસો સત્યાવીસ પૈકી વાળી જમીનમાં ખોટા દસ્તાવેજો અને ખોટા પેઢીનામા કરી જમીન પચાવી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે હાલ જમીનના મૂળ માલિક દ્વારા સવાનું વાવેતર થયેલ છે પણ આ જમીનમાં મૂલ માલિકને જવા દેવામાં આવતા નથી અને સવાના પાકનું વાઢવાનું કામ ચાલુ છે આ બાબતે મૂલ માલિકની સીધી લીટીના વારસદારે સંખેશ્વર પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલ છે પણ કોઈ નિકાલ ન આવતો હોવાથી વારસદારે મીડિયાનો સહારો લઈ પોતાનો આક્રોશ છળાવ્યો હતો અમુક ખેડૂતોને ગામના સરપંચ અને વાઘેલા ઝાલુજીના ચ ચતરણ સંઘના વારસદારો અમુને ધમકી આપે છે તમારી બીજી મિલકતોનો ખોટા પ્રૂક બનાવીશું અને તમારી જમીન સાથે છેડછાડ કરીશું ખોટા દસ્તાવેજો બનાવવામાં ખોટી અમા ખોટી અમારા પ્રીતાશ્રીની સહી કરીને નકલ કરવામાં આ લોકોને વ્યવસાય થઈ ગયો છે અને કહે અને કહે છે જો તમે આ ખેતરમાં પગ મૂકશો તો તમારા અને તમારા ભણતા બાળકોને પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીશું વારસદાર જણાવ્યા મુજબ ગામના સરપંચ દ્વારા ખુલ્લી ધમકીઓ આપવામાં આવે છે કે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમુક કોઈનાથી ડરતા નથી પોલીસના નીચેના તપાસના અધિકારીઓ યોગ્ય તપાસ કરતા નથી જો સરકાર દ્વારા અમારા ખેતરના દસ્તાવેજો પેઢીના નામા વગેરેની વિજિલન્સ દ્વારા યોગ્ય તપાસ થાય તો અમુક ખેડૂતોને ન્યાય મળે જો આ અમને ન્યાય નહીં મળે તો અમુક સીધી લીટીના વારસદારો કલેક્ટર કચેરી પાટણ ખાતે ઉપવાસ ઉપર ઉતરીશું નવસો સત્યાવીસ સર્વે નંબર મારા બાપુજીના નામે ચાલે છે ભૂતકાળની અંદર અમે પણ આ પોલીસ ફરિયાદો આપેલી અને અમારે કોર્ટનો મેન્ટલ પ્રશ્ન છે પણ અમે પોલીસ ફરિયાદ આપવા છતાંય કાલે પણ પોલીસને અમે જાણ કરીને પોલીસ અહીં રૂબરૂ લઈ અને તપાસ કરી લી અમારા જે સવા વાય વાઘેલા જીલુજી છતરસંઘ જગતસંઘ છતરસંઘ અને એમના કુટુંબના તમામ સભ્યો ટોળું બનાવી અને ધારિયા અને લાકડીઓ લઈ અને અમારા સવા જે પોતે મજૂર થોડાક બે ત્યાં કરી અને વાઢવા લઈ જાય છે અને આ લોકો એવું કહે કે તમે જો કહો જો અમારી જમીન સાથે જો આવી કરશો જમીન હકીકતમાં મારા પિતાશ્રીના નામે ચાલે છે એ લોકોના નામે ચાલતી નથી પરંતુ અમે જો આ મેન્ટલ કોર્ટ ચાલુ રાખશું એટલે એમનું કહેવું એવું હોય કે તમે તમારા છોકરા ઉપર અમે ખોટી ફરિયાદો વાલી અને તમારા છોકરાને ભવિષ્યમાં તમારા છોકરાને ભવિષ્યની અંદર નોકરી ના આવે એ માટેથી અમે તમારા છોકરાના પણ નામ લખાવશું એ રીતે કાલે આ લોકો વાઘેલા જગતસંઘ ચતરસંઘે મામલતદાર ચેપ્ટન કેસ કરી પોલીસ તપાસની અંદર અને અમારા છોકરાના ભણતા છોકરાના નામ લખાવેલ છે પરંતુ આની જો પૂરતી તપાસ કરવામાં આવે તો આ લોકોએ અમારા જમીન હડપવા માટે મારા પિતાશ્રીની જમીનને હડપવા માટે થઈને ખોટા પેઢીનામા બનાવ્યા છે અને આ લોકોએ ખોટા પેઢીનામા બનાવી અને ખાંજી ખોરાજીની જમીનને શેઠસાટ ભૂતકાળની અંદર કરેલી છે અને ભવિષ્યમાં પણ આ લોકો અમારી જમીનને છેડછાડ કરે તો રિવન્યુ ડાય દરેક કોઈ પણ અધિકારી હોય એ લોકોએ આની ખાસ તપાસ કરી અને આ લોકોની સાથે તપાસ અધિકારીએ તપાસ કરી જે તે કાર્યવાહી કરવી અને આ લોકો અમને અવારનવાર હેલાન કરી અમને હમણાં અમારા છોકરાઓના નામ ખોટી રીતે લખી અને ખોટી ફરિયાદો ભવિષ્યમાં હાલે તો અમારે અમારા છોકરાને ભવિષ્યમાં નોકરી મળે નહીં અને આમનો મલિન ઇલાદો હોવાથી આ અમારા ગામના સરપંચ વાઘેલા શિવભાઈ સરતનજી આમના પિતરાઈ ભાઈઓ થાય છે બરાબર શિવભાઈ સરપંચ એવું કહે છે કે તમે લોકો ગમે તે જગ્યા જાઓ મારી અંદર એવી સત્તા છે હું ભાજપનો કાર્ય કરશું મારી અંદર એવી સત્તા છે કે તમારું કોઈ પણ કાર્ય હું આગળ વધવા દઈશ નહીં અને હું કોઈ પણ અધિકારીને ફોડી નાખીશ અને આ લોકો અમને ખોટી રીતે ગમે ત્યારે હેરાન કરે મારા કુટુંબને હેરાન કરે મારા છોકરાઓને હેરાન કરે મારા ભાઈના છોકરાના ખોટા નામ લખે એટલે આને જે તે જે તે અધિકારીએ તપાસ કરી અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય એની તપાસ કરવી તમને એવું લાગી રહ્યું કે આમાં સરકારી કર્મચારીઓ સંડોવાયેલા હોય એવું હા સરકારી કર્મચારીઓની મિલી ભગત છે જ અને કદાચ તમે ન્યાય ન મળે તમે શું કરશો હાલ જો અમે લોકો ન્યાય નહીં મળે તો અમે કાયદેસર રીતે કલેક્ટરની અંદર ધરણા દેશું શું આપનું નામ વાઘેલા મહીપતસંગ ખાનજી